નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાવણિયા કે ઓટોમેટિક ડ્રિલ મશીન માટે જે સબસિડી સહાય આપવામાં આવી રહી છે તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી દેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો તમામ ખેડૂત મિત્રો, જાણી લ્યો આ યોજના વિશે, જે ખેતીવાડીની યોજના છે અને તે અન્વયે વાવણિયા કે ઓટોમેટિક ડ્રિલ મશીન જે કહેવાય છે તેના ઉપર તમામ પ્રકારના વાવણિયા અને ઓટોમેટિક ડ્રિલ મશીન ઉપર રૂપિયા 44,000 સુધીની સહાય આપવામાં આવી રહી છે, જેમાં 20 BHP થી લઈ અને 35 થી વધુ BHP સુધીના ટ્રેક્ટર સંચાલિત જે વાવણિયા આવે છે તે વાવણિયા ઉપર આ સહાય આપવામાં આવી રહી છે. અને સહાયની રકમ છે તે સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં આપવામાં આવે છે. તો મિત્રો, આ યોજનામાં ફોર્મ કઈ રીતે ભરી શકાય તેની માહિતી આપણે જોતા જઈએ. તો અહીંયા મિત્રો, આપણી સામે જે વાવણિયા ઓટોમેટિક ડ્રિલ તમામ પ્રકારના તે યોજનાની વિગતો જોવા મળી રહી છે. તો આ ઘટક હેઠળ ઓટોમેટિક સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રિલ, ઝીરો ટીલ સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રિલ, ઓટોમેટિક સીડ ડ્રિલ, ઝીરો સીડ ડ્રિલ સાધનોની સહાય માટેની અરજી કરી શકાશે અને સબમિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન હેઠળ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના સીમાંત અને મહિલા ખેડૂતો માટે ખર્ચના 50% અથવા તો 44,000 રૂપિયાની મર્યાદામાં એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે અને અન્ય ખેડૂતો માટે 40% અથવા તો 35,000 એ બેની મર્યાદામાંથી જે બે ઓછું હશે તે સહાય મળવાપાત્ર થાય છે. સીડ ડ્રિલ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન કઠોળ પાક માટે જનરલ ખેડૂતો માટે જે કિંમતના 40% અથવા 12,000 રૂપિયા, જે ટ્રેક્ટર સંચાલિત 20-35 horsepower સુધીના તેના માટે અને ત્યાર પછી 16,000 છે તે ટ્રેક્ટર સંચાલિત 35 BHP થી વધુ હોય એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે અને ખાતા દીઠ વધુમાં વધુ 1 નંગ માટે આ સહાય મળવાપાત્ર થાય છે. અને તેમાં જ SC ST નાના સીમાંત અને મહિલા ખેડૂત લાભાર્થીઓ માટે કિંમતના 50% અથવા તો 15,000. તો આ 15,000 એ ટ્રેક્ટર સંચાલિત જે 20-35 BHP સુધીના હોય તેના માટે છે અને જે 20,000ની સહાય છે તે ટ્રેક્ટર સંચાલિત 35 BHP થી વધુ હોય તો આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે અને ખાતા દીઠ વધુમાં વધુ 1 નંગ માટે આ સહાય મળવાપાત્ર થાય છે. તો મિત્રો, તે જ પ્રમાણે ડાંગરના પાક માટેનું જે સીડ ડ્રિલ આવે છે તેમાં પણ 40% અથવા તો 12,000 તે 20-35 horsepower સુધી માટે છે અને 16,000ની સહાય છે તે 35 horsepowerથી વધુ માટે છે. તો તેમાં 40% અથવા 16,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે. અને આ ડાંગરના પાકમાં જ આપણે SC ST નાના સીમાંત અને મહિલા ખેડૂતની વાત કરીએ તો તેઓને 50% અથવા 15,000 કે પછી 50% અથવા 20,000 તે પ્રમાણે 20-35 horsepower અને 35 થી વધુ BHP એ પ્રમાણે તે બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે અને તે પણ ખાતા દીઠ વધુમાં વધુ 1 નંગ માટે સહાય મળવાપાત્ર થાય છે. ત્યાર પછી આગળ છે ઘઉં પાક માટે. તો ઘઉં પાક માટે પણ 40% અથવા 16,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે અને SC ST નાના સીમાંત અને મહિલા ખેડૂતો માટે છે તે કિંમતના 50% અથવા 20,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે અને આ પણ ખાતા દીઠ વધુમાં વધુ 1 નંગ માટે મળવાપાત્ર થાય છે. તો મિત્રો, આ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો કે સહાય કોને કેટલા પ્રમાણમાં મળવાપાત્ર થાય છે. તો વધુ માહિતી તમે અહીંયા જે આઈ ખેડૂત પોર્ટલ છે તેના ઉપર આવી અને વિગતવાર તમામ માહિતી જોઈ શકો છો. તો ચાલો હવે આપણે આ ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી ખાસ જોઈએ.
તો ચાલો આપણે અહીંયા એક ફોર્મ ભરતા જ જઈશું અને અરજી કન્ફર્મ થાય ત્યાં સુધીની તમામ વિગતો આપણે જોઈશું અને અરજીની પ્રિન્ટઆઉટ પણ કઈ રીતે લઈ શકાય છે તે પણ માહિતી જોઈશું. તો મિત્રો, આપણે બ્રાઉઝર ખોલી લીધેલ છે, તો હવે આપણે તેના એડ્રેસ બારમાં આઈ ખેડૂત લખી અને સર્ચ કરી લઈશું. તો સર્ચ કરતાં આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે, જેમાં અહીંયા તમે પ્રથમ જ જોઈ શકો છો કે વેબ પોર્ટલ ફોર એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર, તો જેમાં અહીંયા આઈ ખેડૂત વેબ પોર્ટલ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે, અથવા તો અહીંયા ઉપર ક્લિક કરશો તો પણ ચાલશે. તો ચાલો આપણે અહીંયા ક્લિક કરી લઈશું. જે ક્લિક કરતાં પેજ લોડ થશે અને લોડ થયા બાદ આઈ ખેડૂતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ખુલી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણેની જે સ્ક્રીન જોવા મળે એટલે સમજી લેવાનું કે આઈ ખેડૂતની ઓફિશિયલ જે વેબસાઇટ છે તે ખુલી ગયેલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સામે આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ ખુલી ગયેલ છે, જેમાં નીચે અહીંયા મેનુઓમાં અહીંયા તમે જોઈ શકો છો કે આ મેનુઓ છે, જેમાં યોજનાઓનો આ મેનુ તમે જોઈ શકો છો ત્યાં, અથવા તો જમણી બાજુએ થોડા નીચે વિવિધ યોજનાઓમાં અરજી કરો છે તે બંનેમાંથી કોઈ પણ જગ્યાએ ક્લિક કરી શકાય છે. તો ચાલો આપણે અહીંયા વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના ઉપર ક્લિક કરી લઈએ છીએ. જે ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળશે, જેમાં વિભાગ વાઇઝ આપણને અલગ અલગ અરજીઓ જે ઘટકો હોય છે તે જોવા મળશે. તો ખેતીવાડી, પશુપાલન, બાગાયતી, મત્સ્યપાલન, જમીન અને જળ સંરક્ષણની યોજનાઓ એમ વિભાગ વાઇઝ અલગ અલગ અરજીઓ જોવા મળે છે, જેમાં પ્રથમ છે ખેતીવાડીની યોજનાઓ, જેમાં વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને આ પ્રમાણે તમને સ્ક્રીન જોવા મળશે, જેમાં આપણે સ્ક્રોલ કરી અને થોડું નીચે જવાનું રહેશે. અહીંયા જોઈ શકીએ છીએ કે ખેતીવાડીની યોજનાઓ આપણી સામે આવી ગઈ છે. તો અહીંયા ખેતીવાડીના અલગ અલગ જે સાધનો છે તેના માટેની સહાય માટેના જે વિગતો જોવા મળી રહી છે, તેમાં સ્ક્રોલ કરી અને થોડા આપણે નીચે જઈશું એટલે. તો મિત્રો, ક્રમ નંબર 35 ઉપર વાવણિયા ઓટોમેટિક ડ્રિલ તમામ પ્રકારના તે મુજબનું ઓપ્શન આપણને જોવા મળી રહ્યું છે. તો તેમાં વધુ માહિતી માટે અહીં ક્લિક કરો છે તેના ઉપર ક્લિક કરશું એટલે તેની વિગત જોવા મળશે. અરજી કરો તેના ઉપર ક્લિક કરી અને અરજી કરી શકાય છે અને નીચે તારીખ પણ જોવા મળી રહી છે, જે 6/3/21 શરૂ થયેલ છે અને 30/4/21 એ છેલ્લી તારીખ છે. તો ચાલો આપણે અહીંયા વિગતો માટે અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરીએ છીએ. તો અહીંયા અલગ અલગ જે ઘટકો છે તેની માહિતી આપણને જોવા મળી રહી છે. તો મિત્રો, અહીં વાવણિયાના પ્રકાર મુજબ અલગ અલગ જે સબસિડી મળવાપાત્ર હોય છે તેની વિગતો આપણને જોવા મળી રહી છે. તો અહીંયાથી તમે તે માહિતી જોઈ શકો છો. તો ચાલો હવે આપણે જે ફોર્મ કઈ રીતે ભરવું તેની વિગતો જોતા જઈએ. તો આપણે હવે અહીંયા અરજી કરો છે તેના ઉપર ક્લિક કરી લઈએ છીએ, જે ક્લિક કરતાં આપણી સામે ફોર્મ ખુલી જશે. તો નવા પોપઅપમાં આપણી સામે ફોર્મ ખુલી ગયું છે, જેમાં સૌ પ્રથમ આપણને અહીંયા ઉપર જે પોપઅપ બોક્સમાં સૂચનાઓ જોવા મળી રહી છે. તો તે સૂચનાઓ વાંચવી હોય તો વાંચી અને અહીંયા ઓકે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. જે ઓકે આપતા અહીં સૂચનાઓ અને બીજી બાજુએ સ્ટેપ તમને જોવા મળી રહ્યા છે. તો અહીંયા સૂચના અને સ્ટેપ તમે વાંચી શકો છો, જેની નીચેની બાજુએ આપણે જે ઘટક કે જૂથ પસંદ કર્યા તેની વિગત છે અને તમે રજિસ્ટર્ડ અરજદાર છો તેવો એક પ્રશ્ન છે, જેમાં હા કે ના અહીંયાથી સિલેક્ટ કરવાનું છે અને તે સિલેક્ટ કર્યા પછી આગળ વધવા પર ક્લિક કરવાનું છે. તો ચાલો આપણે અહીંયા ના ઉપર સિલેક્ટ કરી અને આગળ વધવા પર ક્લિક કરીએ છીએ. જે ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે, જેમાં નવી અરજી કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે ક્લિક કરી લીધું છે. જે ક્લિક કરતાં આપણી સામે ફોર્મ ખુલી જાય છે, જેમાં સૌ પ્રથમ અરજદારની વિગત છે. તો આ પોર્શન છે તેમાં અરજદારની વિગતો ભરવાની રહેશે. ત્યાર પછી બીજો પોર્શન છે બેંકની વિગત. તો આ વિભાગમાં આપણે બેંકની વિગતો દાખલ કરવાની રહેશે. તેની નીચે છે જમીનની વિગતો. તો અહીંયા આપણે જમીનની વિગતો દાખલ કરવાની રહેશે.
અને નીચે છેલ્લે રેશન કાર્ડની વિગત આવશે. તો અહીંયા આપણે જે રેશન કાર્ડની વિગત હોય તે રેશન કાર્ડ નંબર નાખી અને સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હવે આપણે દરેક વિગતો એક પછી એક ભરતા જઈએ. તો ચાલો સૌ પ્રથમ નામ ટાઈપ કરી લઈએ છીએ, ત્યાર પછી પિતાનું નામ ટાઈપ કરી લઈએ છીએ, ત્યારબાદ આપણે અટક ટાઈપ કરી લઈશું, ત્યારબાદ જે ડ્રોપડાઉન લિસ્ટમાંથી આપણે જિલ્લો પસંદ કરી લઈએ છીએ, જે જિલ્લા માટે અરજી કરવા માગતા હોય તે જિલ્લો પસંદ કરી લેવાનો છે. ત્યાર પછી તે જિલ્લાનો જે તાલુકામાં અરજી કરતા હોય તે તાલુકો પસંદ કરી અને તે તાલુકાના જે ગામ માટે અરજી કરતા હોય તે ગામની પસંદ કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે અરજદાર એટલે કે આપણું સરનામું લખી લેવાનું રહેશે. તો ચાલો આપણે અહીંયા સરનામું ટાઈપ કરી લઈએ છીએ, જે ત્રણ અલગ અલગ બોક્સમાં સરનામું આપવાનું રહેશે. તો આપણે સરનામું લખી લીધેલ છે, નીચે આપણે પિનકોડ ટાઈપ કરી લઈશું. પિનકોડ ટાઈપ કર્યા પછી અહીંયા લિંકમાં સ્ત્રી કે પુરુષ જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી જાતિમાં આર્થિક પછાત, એસસી એસટી, ઓબીસી જે પસંદ કરવું હોય તે પસંદ કરી લેવાનું છે. ત્યાર પછી અહીં ખેડૂતનો પ્રકાર, તો તેમાંથી નાના, સીમાંત કે મોટા જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. તો હું અહીંયા મોટા સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછી અહીંયા આપણે આધાર નંબર ટાઈપ કરી લેવાનો છે. તો ચાલો હું આધાર નંબર ટાઈપ કરી લઉં છું. ત્યાર પછી નીચેના બોક્સમાં ચેકમાર્ક કરી લેવાનું છે, શું તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો, હા કે ના સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી સહકારી મંડળીના સભ્ય છો, તો તેમાં પણ હા કે ના સિલેક્ટ કરવાનું રહેશે. અને છેલ્લે છે કે તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો, તો અહીંયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યમાં પણ હા કે ના સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી બેંકની વિગતમાં આપણે સૌ પ્રથમ IFSC કોડ ટાઈપ કરી લેવાનો છે અને તે ટાઈપ કર્યા પછી બેંકની માહિતી આપો તેના ઉપર ક્લિક કરવાનું છે. જે ક્લિક કરતા અહીંયા બેંકનું નામ આવી જાય છે, તો બેંકનું નામ તમે જોઈ શકો છો. ત્યાર પછી બેંકનો જિલ્લો, તો અહીંયાથી આપણે જિલ્લો પસંદ કરી લેવાનો છે. ત્યાર પછી અહીંયા બ્રાન્ચ સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી આ બોક્સમાં આપણે ખાતા નંબર ટાઈપ કરી લેવાનો છે. તો ચાલો હું અહીંયા ખાતા નંબર ટાઈપ કરી લઉં છું અને પછીના બોક્સમાં આપણે ખાતા નંબર ફરીથી ટાઈપ કરી અને કન્ફર્મ કરવાનો છે. ત્યાર પછી બેંકની પાસબુકમાં જે પ્રમાણે આપણું નામ હોય તે પ્રમાણે અહીંયા નામ લખી લેવાનું છે અને અહીંયા બેંકની પાસબુક પ્રમાણેનું સરનામું લખી લેવાનું છે. તો ચાલો નામ લખી લીધું છે, હવે આપણે સરનામું લખી લઈએ. હવે આપણે જમીનની વિગતના વિભાગમાં આવી જઈએ છીએ, જેમાંથી ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે. તો જમીન રેકર્ડ ધરાવું છું સિલેક્ટ કરી લીધું છે. ત્યાર પછી જિલ્લો, તાલુકો અને ગામ ઓલરેડી સિલેક્ટ થઈને આવે છે. તો અહીંથી આપણે આપણો ખાતા નંબર સિલેક્ટ કરી લેવાનો છે. ખાતા નંબર સિલેક્ટ કરશું એટલે પ્રોસેસ થશે અને ત્યાર પછી ખાતેદારનું નામ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી નીચેના બોક્સમાં આપણે આપણો રેશન કાર્ડ નંબર છે તે બારકોડેડ રેશન કાર્ડનો નંબર અહીંયા ટાઈપ કરી લેવાનો છે. તો મિત્રો, અહીંયા ઉપર આપણે ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર ટાઈપ કરવાનું રહી ગયું છે. તો અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરી લઉં છું અને અહીંયા ઈમેલ એડ્રેસ પણ ટાઈપ કરી લઉં છું. તો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ ટાઈપ કરી લીધું છે. હવે વળી પાછા આપણે અહીંયા રેશન કાર્ડ નંબર ટાઈપ કરી લઈએ છીએ. તો હવે આપણે નંબર ટાઈપ કર્યા પછી સામે રહેલ સર્ચ બટન ઉપર ક્લિક કરીશું. જે ક્લિક કરતા રેશન કાર્ડમાં જે નામ હશે તેટલા નામ અહીંયા આપણને જોવા મળશે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે બે નામ જોવા મળી રહી છે. તો તેમાંથી આપણે જે નામ અરજી કરતા હોય તેની સામે રહેલ પસંદ કરવામાં ક્લિક કરવાનું રહેશે. તો ક્લિક કરી લીધું છે અને નામ પણ પસંદ થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરી લઈએ છીએ. ત્યાર પછી અરજી સેવ કરો તે બટન ઉપર આપણે ક્લિક કરીશું. તો ચાલો હવે આપણે અહીંયા ક્લિક કરી લઈએ છીએ. તો મિત્રો, આપણે હજી ઉપર એક વિગત રહી ગઈ છે કે દિવ્યાંગ છો કે કેમ. તો અહીંયા આપણે ના પસંદ કરી અને ત્યાર પછી ફરીથી સેવ બટન ઉપર ક્લિક કરીએ છીએ. જે ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે. અહીંયા આપણને આપણો રજીસ્ટ્રેશન નંબર પણ જોવા મળશે. તો અહીંયા અરજી નંબર આપણને જોવા મળી રહ્યો છે,
કે તમારી નોંધણી સફળતાપૂર્વક થઈ ગઈ છે, જેનો અરજી નંબર આ છે. તો તેમાં જો કંઈ સુધારો હોય તો અહીંયા અરજી અપડેટ કરવા ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરીને અરજી અપડેટ કરી શકાય છે. નહીં તો અહીંયા ત્રીજો ઓપ્શન છે, અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. અને આ જે અરજી નંબર છે તે આપણે લખીને રાખવાનો રહેશે. તો ચાલો આપણે અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરી લીધું છે. જો આપણે તરત જ કન્ફર્મ કરતા હોય તો આપણો અરજી નંબરને બધું આવી જાય છે, તેમાં સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આપણી અરજી ખુલી જાય છે. જેમાં સ્ક્રોલ કરી અને નીચે જશું એટલે છેક નીચે અહીંયા આપણને જોવા મળશે કે અરજી કન્ફર્મ કરો. તો આપણે અહીંયા અરજી કન્ફર્મ કરો તેના ઉપર ક્લિક કરીશું અને ત્યાર પછી પોપઅપ બોક્સ જોવા મળશે. તો તે પોપઅપ બોક્સ વાંચી અને તેની નીચે રહેલ ઓકે બટન ઉપર આપણે ક્લિક કરીશું. તો ચાલો આપણે અહીંયા ઓકે ઉપર ક્લિક કરી લઈએ છીએ. તો મિત્રો હવે આપણી અરજી કન્ફર્મ થઈ ગઈ છે કે તમારી અરજી નંબર ખાલી જગ્યાની જે અરજી કન્ફર્મ થઈ ગઈ છે. તો અહીંયા આપણને અરજી નંબર પણ જોવા મળી રહ્યો છે. તો હવે આપણે અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરીએ છીએ. તો આપણી અરજી નંબર અને તમામ વિગતો આવી જાય છે. તો હવે આપણે અહીંયા પ્રિન્ટ ઉપર ક્લિક કરીએ છીએ. તો આમ આપણને આપણી જે અરજી છે તેની પ્રિન્ટ આઉટનું પ્રિવ્યૂ જોવા મળી રહી છે. તો અહીંથી આપણે PDF ડાઉનલોડ કરી શકીએ છીએ અને જો પ્રિન્ટર હોય તો બાજુમાં રહેલ પ્રિન્ટરના સિમ્બોલ ઉપર ક્લિક કરતાં આપણે પ્રિન્ટ પણ કાઢી શકીએ છીએ. ત્યાર પછી અહીંયા અરજીની જે પ્રિન્ટમાં સહી કરેલી નકલ હોય તે સ્કેન કરી અથવા તો ફોટો પાડીને અહીંથી અપલોડ કરી શકાય છે અને બાજુમાં અન્ય બીજા ડોક્યુમેન્ટો અપલોડ કરી શકાય છે. તો આ રીતે મિત્રો એકદમ સરળતાથી આપણે જે iKhedut પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકીએ છીએ. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.